વિદ્યાર્થી મિત્રો એસએસસી બોર્ડ એક્ઝામ બે હજાર ઓગણીસ અને તેમાં તારીખ ચૌદ ત્રણ બે હજાર ઓગણીસના રોજ લેવાયેલ જે પેપર એટલે કે એ જે પેપર છે તે પેપર ધોરણ દસનું સામાજિક વિજ્ઞાનનું પેપર અને એ જે સામાજિક વિજ્ઞાનનું પેપર છે સામાજિક વિજ્ઞાનના પેપરનું પેપર સોલ્યુશન જે એ વિભાગ છે એ એ વિભાગનું પેપર સોલ્યુશન હું અહીંયા મૂકી રહ્યો છું જે તમે અહીંયા તમારા પેપર તમે જે લખેલા પેપર છે એ પેપર સેટ સાથે એને મેળવજો પેપર સેટ નંબર નવ છે ત્યાં તમારો સેટ કંઈક અલગ હોઈ શકે પ્રશ્ન પહેલો છે અહીંયા નીચેનામાંથી કઈ યોજના અંતર્ગત દીકરીઓને વિનામૂલ્યે સાયકલો આપવામાં આવે છે તો તેનો જવાબ આવે છે ડી સરસ્વતી સાધના બીજો પ્રશ્ન માનવીએ પોતાની કુને ચાતુર્ય આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું છે કે સર્જન કર્યું છે તેને શું કહે છે તો સાંસ્કૃતિક વારસો અને ત્રીજો પ્રશ્ન વન્યજીવોને લગતો કાયદો ક્યારે અમલમાં આવ્યો તો સી ઓગણીસો ને બોતેર ત્યાર પછી આપણે જઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ક્રમાંક ચાર તરફ અને પ્રશ્ન ચાર જે છે કે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં ધાર્મિક સામાજિક મહત્ત્વ ધરાવતા મેળાઓ ક્યાં યોજાય છે તે યોગ્ય રીતે જોડો તો એમાં ભવનાથનો મેળો જે છે તે ગિરનાર એટલે એમાં એક સાથે ત્રણ આવશે બે સાથે એક વહુઠાનો મેળો ધોળકા એ રીતે એનો જવાબ આવશે એટલે સી જવાબ થાય છે ત્યાર પછી નીચેના વિદ્વાનો જૂથમાંથી એક જૂથ જુદું પડે છે એટલે કયા વિદ્વાન તો ચરક એ વૈદ્યક શાસ્ત્રમાં આવે છે છઠ્ઠો પ્રશ્ન તાજમહેલના શ્વેત સંગે મરમર ઝાંખા પડી પીળા પડી ગયા હતા તો તેનું શું કારણ તો વાયુ પ્રદૂષણ એનો જવાબ છે ડી જેને આપણે કહીએ છીએ વાયુ પ્રદૂષણ ત્યારબાદ સાતમો પ્રશ્ન છે માનવ વિકાસ અહેવાલ બે હજાર પંદર મુજબ ભારતના પડોશી દેશોને ઉત્તરતા ક્રમે ગોઠવતા કઈ જોડ તો એમાં શ્રીલંકા પછી ભારત ભૂતાન અને નેપાળ અને આઠમો પ્રશ્ન વિશ્વ વ્યાપાર સંગઠનનું મુખ્ય મથક કયા શહેરમાં તો ડી જીનેવા એનો જવાબ આવે છે એ સાચો જવાબ છે નવમો પ્રશ્ન છે ઓગણીસો ને એક્યાસીમાં પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે ભારત સરકારે કયો અધિનિયમન પસાર કર્યો હતો તો તેનો જવાબ એ વાયુ પ્રદૂષણ નિયંત્રણ અધિનિયમન દસમો પ્રશ્ન છે નીચે આપેલા ઉગ્ર અને સામૂહિક સંચાર માધ્યમને તેના ઉદ્ય સ્થાને ગોઠવી ઉત્તર શોધો તો એમાં આઈ આર એસ એટલે ભારતીય દુરસ્થ સંવેદન પીએસએલવી એટલે પ્રક્ષેપણ વાહન આ રીતે એનો જવાબ આવશે અગિયારમાં પ્રશ્ન નીચે આપેલું જે ચિત્ર છે કયું ચિત્ર છે તો તે છે સી પદ્મ પાણી અજંતા એનો જે જવાબ છે એ સી જવાબ આવે છે પદ્મ પાણી અજંતા એ એનો સાચો જવાબ છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જઈએ છીએ બારમા પ્રશ્ન તરફ પશુઓના દાણ તરીકે કયો પાક મહત્વનો છે તો એનો જે જવાબ આવે છે તે છે બી કપાસ કપાસમાંથી પશુઓ માટે ખોળ બનાવવામાં આવે છે તેરમો પ્રશ્ન ત્રિપુરાના બિનકાયદેસર રીતે આવીને વસેલા લોકોને કયું બળવાખોર સંગઠન રચ્યું છે તો તેનો જે જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો તે જવાબ છે ડી એ એનો જવાબ છે ચૌદમો પ્રશ્ન જાહેર વિતરણ પ્રણાલિકાને વધુ સુદઢ બનાવવા નવી કઈ બાબતો અમલમાં મૂકી છે તો શી બાળકોડ રેશન કાર્ડ એ એનો જવાબ આવે છે ત્યાર પછી હવે આપણે આગળ વધીએ છીએ પ્રશ્ન ક્રમાંક નંબર પંદર તરફ નીચેનામાંથી કઈ સમસ્યા વૈશ્વિક છે તો એનો જવાબ જે વિદ્યાર્થીઓ અહીંયા આવે એ જવાબ ડી આવે આતંકવાદ ત્યાર પછી સોળમો પ્રશ્ન અને સોળમો પ્રશ્ન છે ગુજરાતમાં આવેલ બહુહેતુક યોજનાઓમાં કડાણા અને વડાંક બોરી કઈ નદી પર બાંધવામાં આવેલ છે તો સી મહીસાગર સત્તરમો પ્રશ્ન ભારતમાં મફત શિક્ષણ મેળવવાના કાયદામાં કઈ બાબતોની મનાઈ ફરમાવી છે તો અહીંયા બે જવાબ સાચા છે બી અને ડી યાદ રાખજો અઢારમો પ્રશ્ન નીચે આપેલી વિશેષતાઓમાં કયા નૃત્ય સાથે જોડાયેલ છે તો એમાં પાયાની મુદ્રાઓ વણી લેવી સ્ત્રી સૌંદર્યનું વર્ણન સ્ત્રીઓ અને પુરુષો એ બી કુચીપુડી એમાં આવશે અને ઓગણીસમાં કાદંબરી ગ્રંથની રચના કોણે કરી તો એમાં બી બાણે એનો જવાબ આવે છે ત્યાર પછી આપણે જઈએ છીએ ઓ પ્રશ્ન તરફ હમ્પી સ્થાપત્ય નીચેનામાંથી કયા સ્થળ સાથે જોડાયેલું છે તો તેનો જવાબ આવશે હોસપેટ એ એ એનો જવાબ છે એકવીસ શર્મિષ્ઠા તળાવ ગુજરાતના કયા સ્થળે આવેલું છે તો તેનો જવાબ આવે છે ડી વડનગર વડનગર જે છે એ જગ્યા ઉપર શર્મિષ્ઠા તળાવ આવેલું છે બાવીસમો પ્રશ્ન રણ પ્રકારની જમીનમાં સિંચાઈની સુવિધાઓથી કયા પાક લેવાય છે તો બાજરી અને જુવાર એ રણ પ્રકારની જમીનમાં લેવાતા પાકો છે બાવીસમા પ્રશ્નમાં બી આવશે ત્યાર પછી આપણે આગળ જઈએ અને ત્રેવીસમો પ્રશ્ન છે ગુજરાતનું સૌથી મોટું બંદર નીચેનામાંથી કયું છે તો એનો જવાબ આવે છે સી કંડલા એ ગુજરાતનું સૌથી મોટું બંદર છે ચોવીસમો ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી એટલે શું તો સંપોષિત વિકાસ જેને આપણે ટકાઉ વિકાસ પણ કહીએ છીએ એટલે એ જવાબ આવશે પચીસ ગ્રાહક અધિકાર દિન સમગ્ર વિશ્વમાં ક્યારે ઉજવાય છે તો બી પંદરમી માર્ચ એ એનો જવાબ આવે છે છવ્વીસ છવ્વીસમાં જે હવે પ્રશ્ન આપણે જઈએ સવિસમો પ્રશ્ન આવે છે એ કંઈક આવો છે તમારી સામે અને એ પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા આર્ટિકલ અનુસાર બંધારણમાં રાજ્ય તરફથી નિર્ભાવાતી અથવા નાણાકીય સહાયથી ચાલતી કેળવણીની સંસ્થામાં પ્રવેશ અટકાવી શકાય નહીં તો એ આર્ટિકલ ઓગણીસ નીચે એક ચિત્ર આપ્યું છે અને સંસ્કૃતિના લક્ષણો દર્શાવતું ચિત્ર છે તમારા પાઠ્યપુસ્તકમાં આવે છે અને એનો જવાબ એ વિવિધતામાં એકતા એનો જવાબ આવે છે ત્યાર પછી આપણે જઈએ છીએ પ્રશ્ન તરફ દુનિયામાં એક કે બે જોવા મળતું સંસાધન એટલે એને એકલ સંસાધન કહેવામાં આવે છે ઓગણત્રીસ મો પ્રશ્ન નીચેનામાંથી કઈ બાબતની અસર નીચે જ્ઞાન જાણકારીના અભાવે વસ્તુઓ કોઈ પણ પ્રકારની ચોકસાઈ કર્યા વિના ગ્રાહક ખરીદે છે તો જાહેર ખબરોની ત્યાર પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ હોય તે જંગલો કયા નામે ઓળખાય તે જણાવો તો સામુદાયિક જંગલો એકત્રીસમો પ્રશ્ન અમદાવાદમાં આવેલ એક શાળા પોતાના વિદ્યાર્થીઓને બાયોગેસ પ્લાન્ટ જોવા લઈ જનાર છે તો તેને કયું નજીકનું ક્ષેત્ર પસંદ હશે તો તેની અંદર આપણે મેથાન લખી શકીએ દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તારોના કારણે કયા પ્રકારના જળનું તો ભૂમિગત જળ જે છે એ એનો જવાબ આવે છે અને અહીંયા તેત્રીસમા પ્રશ્નમાં જે છે એ જૈવિક તત્વો જે જમીન નિર્માણ માટે જવાબદાર બને છે ત્યાર પછી સુફી સંત ચોત્રીસમો પ્રશ્ન અકબરે કયું નગર બનાવ્યું હતું તો એમાં આવશે ફતેહપુર સિકરી એ એનો ચોત્રીસમા પ્રશ્નનો જવાબ છે પાંત્રીસમા પ્રશ્નમાં જે અભ્યારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાનો ક્રમમાં ગોઠવવાના છે તો તેમાં આપણે પેરિયાર કે જે એકદમ દક્ષિણની અંદર કેરળમાં ત્યાર પછી મુદુમલાય ત્યાર પછી વેળાવદર ગુજરાત અને ત્યાર પછી રાજાજી આવે છે છત્રીસ ગુજરાતનું કયું ક્ષેત્ર ખનીજ તેલ અને કુદરતી વાયુનો ભંડાર ધરાવતું ક્ષેત્ર છે તો તે છે ગાંધાર ક્ષેત્ર એ એનો સાચો જવાબ આવે છે સાડત્રીસ મો પ્રશ્ન નીચેનામાંથી આવેલા રેલવેના ડબ્બાના ઉત્પાદન કેન્દ્રોને ઓળખી સાચો જવાબ લખો તો એમાં આવશે સી બેંગ્લોર કપૂરથલા કોલકાતા અને પેરામ્બોર ત્યાર પછી આડત્રીસમો પ્રશ્ન ચેક્ષ નામનો વિદ્યાર્થી તેના પિતાજી લો કોલેજમાં અધ્યાપક અને દાદાજી પશુ સંવર્ધનનું કામ કરે છે તો એમાં ડી પ્રાથમિક સેવા પ્રાથમિક અને સેવા આ બે ક્ષેત્રોનો સમાવેશ થશે ઓગણચાલીસ ધોરણ દસ નો વિદ્યાર્થી દર્શિલ નામનો વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં દ્વિચક્રી વાહન લઈને ચલાવે છે ચલાવવાનો પરવાનો જરૂરી છે તેની પાસે નથી તો એને શું કરવું જોઈએ તો એના માટે તેનો સી જવાબ છે તેનું વાહન જપ્ત કરી તેને જવા દેવો જોઈએ અને ચાલીસ ઉની કાપડ ઉદ્યોગનું કેન્દ્ર દેવાસ કયા રાજ્યની શોભા છે તો મધ્યપ્રદેશ અહીંયા ઉની કાપડની જગ્યાએ સુતરાવ કાપડ આવવું જોઈએ વિદ્યાર્થી મિત્રો પણ એનો જવાબ આવે છે બી મધ્યપ્રદેશ ત્યાર પછી આપણે જઈએ છીએ 41મા પ્રશ્ન તરફ અને 41મા પ્રશ્નમાં આ એક ચિત્ર છે સાનામાં ઉપર લગાડવામાં આવશે તમને ખ્યાલ આવો પડે ઊન ઊનની બનાવટો અને પોશાક પર એ જવાબ આવે છે 42મો જે પ્રશ્ન છે મિશ્ર અર્થતંત્ર બીજા કયા નામે ઓળખાય છે તો નિયંત્રિત આર્થિક પદ્ધતિ ડી જવાબ આવે છે ત્યાર પછી હવે આપણે 43મા પ્રશ્ન તરફ જઈએ આઈએસઆઈ માળખા નીચેનામાંથી કોના દ્વારા લગાડવા માટે મંજૂરી આપવામાં આવે છે તો દ્વારા જવાબ એનો આવે છે આઈ નીચે આપેલા વિધાનોમાં કયું વિધાન જે અનુસંધાને સાચો એનો જવાબ આવે છે તો બી વન સંરક્ષણના ઉપાયો કીટકો ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવા બળતણની જગ્યાએ સૌર ઉર્જા કુદરતી વાયુ સામાજિક વનીકરણ તો એમાં વન સંરક્ષણ બી જે ઉપાયો છે વન સંરક્ષણના એ આવે છે પિસ્તાલીસ અજંતા હિલોરાયની ગુફા કયા રાજ્યની શોભા વધારે છે તો એનો જવાબ સી છે મહારાષ્ટ્ર ત્યાર પછી છેતાલીસ મો જે પ્રશ્ન છે તેની અંદર જે વિદ્યાર્થીઓ એમાં પ્રિયાંશી હિલોરાયની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે જે પચાસ મીટર પહોળું તેત્રીસ મીટર લાંબુ અને ત્રીસ મીટર ઊંચું છે એમાં પ્રિયાંશી જવાબ આવે છે ડી ત્યાર પછી સુડતાળીસમાં પ્રશ્ન તરફ આપણે જઈએ છીએ અને જે સુડતાલીસમો પ્રશ્ન છે એ કંઈક આવો છે કે જેની અંદર પૂછાયું છે હું કોણ છું આપેલી માહિતીના આધારે ઓળખો એટલે એમાં એક મંદિર જે છે અને એ મંદિર છે જવાબ બી બૃહદેશ્વર મંદિર થજામબુર જે નિર્માણ એક હજાર ત્રણથી દસ એક હજાર દસ ચોલ વંશના રાજાઓએ કર્યું અને બે હજાર ફૂટ ઊંચું શિખર એટલે બૃહદેશ્વર અને અમીર ખુસરોએ કઈ બે ભાષાના મિશ્રણથી દ્વિભાષી અને દુવા રચ્યા તો હિન્દી અને ફારસી ભાષા હવે આપણે જઈએ છીએ એથી આગળ અને ઓગણપચાસ પ્રશ્ન સંગ્રહાલયો સાથે સ્થળ ગોઠવવાના છે તો એમાં રાષ્ટ્રીય સંગ્રહાલય જે દિલ્હી ભારતીય સંગ્રહાલય જે કોલકત્તા એટલે પશ્ચિમ બંગાળ છત્રપતિ શિવાજી મહારાજ જે મહારાષ્ટ્ર મુંબઈ અને સાલારગંજ જે આંધ્રપ્રદેશ એટલે જે ચોથું છે એ એ જ સાચો એટલે જવાબ આવશે અને સરકારની આવક ખર્ચ વગેરેની નીતિ એટલે એ રાજકોષીય નીતિ તો વિદ્યાર્થી મિત્રો તમે ખૂબ સારું પેપર લખ્યું છે તમને બધાને જ્ઞાન ગર્જના તરફથી બેસ્ટ ઓફ લખ અને તમારું પરિણામ ખૂબ સારું આવે બસ એવી એક અભ્યર્થના સાથે